આગળ વાત રાજકોટની કરવામાં આવે તો રાજકોટની અંદર પણ એઇમ્સ હોસ્પિટલની અંદર ઓપીડી શરૂ થઈ ચૂક્યું છે અને તે માટે રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. ઓપીડી માટે રજીસ્ટ્રેશનમાં સવારે 8:30 થી શરૂઆત થઈ છે. 12:30 કલાક સુધી રજીસ્ટ્રેશન ચાલશે. સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ઓપીડી ચાલશે અને હાલના તબક્કે દર્દીઓ માટે રૂપિયા 10 ની ફી રાખવામાં આવી છે. એઇમ્સના ડિરેક્ટર દ્વારા ગઈકાલે જ પ્રારંભ કરાવવામાં આવ્યું હતું તો બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ઓપીડી કાર્યરત થયું છે. એઇમ્સમાં 12 વિભાગની ઓપીડીનો પ્રારંભ થયો છે. 5 વિભાગના તબીબો દ્વારા ઓપીડી વિભાગ શરૂ કરાયો છે. 11 નોન એપિડેમિક સિનિયર તબીબોની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટની અંદર જે રીતે કહી શકાય કે એઇમ્સ જે ઓપીડી વિભાગ જે છે તે શરૂ થયો છે. રાજકોટને એઇમ્સ પ્રાપ્ત થઈ છે અને તેનું અત્યારે બાંધકામ એ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે જે ઓપીડી વિભાગ છે તેનો આજથી પ્રારંભ થયો છે અને સૌપ્રથમ જે એઇમ્સ ખાતે જ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે અને તમને સૌથી પહેલા દ્રશ્યો છે તેના હું બતાડવા માંગીશ. જ્યાં આપ જોઈ શકતા હશો કે જે આજથી ઓપીડીનો પ્રારંભ થયો છે અને સાથે સાથે અત્યારે સૌપ્રથમ અહીંયા જ્યારે તમે એઇમ્સના ઓપીડી વિભાગની અંદર એન્ટર થાવ છો ત્યારે અહીંથી રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ અમુક વિભાગોની ઓપીડી અત્યારે ચાલુ થઈ છે અને 10 રૂપિયાના રજીસ્ટ્રેશન ચાર્જ સાથે ઓપીડી સેવાનો આજથી કહેવાય કે પ્રારંભ થયો છે. જો આગળ વાત કરવામાં આવે તો ઓપીડીમાં અત્યારે શ્વાસરોગ વિભાગ, માનસિક રોગ વિભાગ, ચામડીના રોગ, આંખ રોગ વિભાગ, એએનટી વિભાગ તેમજ બાળરોગ અને સ્ત્રીરોગ વિભાગની ઓપીડી કાર્યરત થઈ છે. આ સાથે જ મહત્વની વાત એ છે કે જ્યારે સમગ્ર ગુજરાત માટે એક મેડિકલ ક્ષેત્રે સૌથી મોટી સિદ્ધિ એ રાજકોટને મળી છે અને તેની અંદર જ્યારે એઇમ્સ એ રાજકોટની અંદર કાર્યરત થઈ છે તો આપ દ્રશ્યોમાં જોઈ શકતા હશો કે જ્યાં ઓપીડી શરૂ થઈ ચૂકી છે અને દર્દીઓ પણ હજી ઓછી સંખ્યામાં, પરંતુ જેમ જેમ લોકોને ખબર પડી રહી છે તેમ તેમ આ ઓપીડી સેવાનો તે લોકો લાભ લેવા પણ અત્યારે અહીંયા આવી રહ્યા છે. બીજી તરફ દ્રશ્યો પણ તમને બતાવવા માંગીશ કે જે આપ જોઈ શકતા હતા આ જે આખું બિલ્ડિંગ છે તે અત્યારે તૈયાર થયું છે અને ત્યાં ઓપીડી વિભાગ અત્યારે કાર્યરત થયો છે. હાલ સર્જરી વિભાગ શરૂ નથી, પરંતુ આવનારા દિવસોમાં અને ટૂંક સમયની અંદર જ તમામ જે સર્જરી છે, ઓપરેશન્સ છે તે પણ શરૂ થઈ જશે. પરંતુ હાલ જે ઓપીડી છે તેનો જે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતવાસીઓ છે તે લાભ લઈ શકશે. આ ઉપરાંત મેડિસિન વિભાગ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આપ જોઈ શકતા હશો કે કાનના ગળાનો વિભાગ એટલે કે ENT વિભાગ પણ કાર્યરત થઈ ચૂક્યો છે અને મહત્વની વાત એ છે કે 8:30 કલાકથી 12:30 કલાક સુધી ઓપીડી માટે રજીસ્ટ્રેશન થઈ શકશે અને આ રજીસ્ટ્રેશન બાદ સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી જે તબીબો છે તે અહીંયા સેવા આપશે, એટલે કે ઓપીડીની અંદર તેઓ સેવા આપશે. આ શ્વાસરોગ વિભાગ છે અને અહીંયા પણ આજથી જ આ ઓપીડી છે તેની શરૂઆત થઈ છે અને તેના જ આ દ્રશ્યો છે ત્યાં જોઈ શકતા હશો. સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે કહેવાય કે એક પ્રકારે મેડિકલ ક્ષેત્રે સૌથી અગ્રીમ ગણાતી જે ઓલ ઇન્ડિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ છે તે અહીંથી કાર્યરત થયું છે. અહીંયા પેશન્ટ પણ આવ્યા છે, સિનિયર સિટીઝન કાકા છે, તેમની સાથે પણ વાત કરશું. કાકા શું કહેશો, એઇમ્સ રાજકોટમાં શરૂ થઈ છે અને આપ અહીંયા શેના માટે આવ્યા છો, આપને કયો રોગ છે? મને શ્વાસ પલ્મોલોજીસ્ટ જે કે તે શ્વાસનો તકલીફ 10-11 વર્ષ થયા, મિનિમમ 10-11 વર્ષ થયા છે અને ખૂબ મોટા પ્રમાણમાં હતું, પણ અત્યારે એઝ ઇટ ઇઝ છે. રાજકોટના એમ કે પ્રાઇવેટ ડોક્ટરો, પ્રાઇવેટ હોસ્પિટલો, સ્ટર્લિંગનો પણ મને સારો એકંદરે ડિટેક્ટ જ તમારો શ્વાસ ત્યાં થયો સારી રીતે. અને જે પેલી આની જે કેપ્સ્યુલ્સ આવે માટેની રોટોકેપની અંદરની, એનાથી મને સારું છે. અને પણ જે એકદમ સારું થવું જોઈએ, મેં બધા વ્યસનો તમારે છે નહીં, પણ છતાં જે એકદમ સારું થાય એવી ઉમેદથી હું અહીંયા આવ્યો છું. રાજકોટમાં એઇમ્સ મળી છે, ગુજરાતમાં સૌથી મોટી એક પ્રકારે આરોગ્ય ક્ષેત્રે સિદ્ધિ કહેવાય. આપ કઈ રીતે જોઈ રહ્યા છો, લોકોને કઈ રીતે આ સેવાનો લાભ મળી શકશે? ખૂબ સારો લાભ મળી શકે. જે હું એન્ટર થયો એઇમ્સના કમ્પાઉન્ડ વોલની અંદર, ત્યાં સિક્યુરિટીથી માંડીને રજીસ્ટ્રેશનથી માંડીને અહીંયા સાહેબ ખૂબ થરલી અને ડીપલી પોતાની રીતે પોતાની ફરજો બજાવે છે. અને મને ઉમેદ છે કે રાજકોટના આખા સૌરાષ્ટ્ર કચ્છના સદભાગ્ય છે કે થોડું લોકલ કહી શકાય એવી જાતનું નિષ્ણાતોની સેવા અમને મળશે એવી ઉમેદ છે. ચોક્કસથી રાજકોટની અંદર એઇમ્સ ખાતે ઓપીડી સેવાનો પ્રારંભ થયો છે અને જે રીતે મેં કહ્યું તેમ કે અલગ અલગ વિભાગો અત્યારે કાર્યરત થયા છે અને સવારે 8:30 વાગ્યાથી 12:30 સુધી ઓપીડીનું રજીસ્ટ્રેશન અને સવારે 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી તબીબો છે તે પેશન્ટને તપાસશે અને ઓપીડી સેવાનો પ્રારંભ થયો છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે એક સૌથી મોટી સિદ્ધિ પણ કહી શકાશે અને મેડિકલ ક્ષેત્રે જ્યારે અનેક પડકારો છે તેવામાં આ એઇમ્સ એ રાજકોટ માટે એક વરદાન રૂપ સાબિત થાય તે પ્રકારની અત્યારે લોકો પણ આશા વ્યક્ત કરી રહ્યા છે અને
આજે સિનિયર સિટીઝન હોય તેઓ પણ અત્યારે અહીંયા આવી રહ્યા છે. કેમેરામેન રવિ ચાવડા સાથે ભૂમિત જાની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ.